गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आनी આગળના વિડિયોમાં આપણે ભોપાલના પ્રવાસ જવા માટે બસમાં બેસી ગયા હતા. સાચે ને બેસી ગયા હતા ને? તો ચાલો આજે એનાથી આગળ શરૂઆત કરીએ. ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. ચોપડી તમે ખુલી જ હશે. ચોપડીની અંદર પાના નંબર 25 ઉપર ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે. સરે શું કીધું કે ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થીઓ બસમાં બેસવા લાગો, જેથી આપણે ઝડપથી પ્રવાસની શરૂઆત કરી શકીએ. હવે કોઈ મને કહેશે કે આપણે કેટલી બસ જવાની છે ભોપાલના પ્રવાસે, જે આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા. કેટલી બસ જવાની હતી? ઓકે, વેરી ગુડ. 6 બસ જવાની હતી. અને 6 બસમાં એક બસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? કેટલા? વેરી ગુડ, 35 વિદ્યાર્થીઓ બેસી શકે. અને કુલ કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે જવાના હતા? કેટલા? સરસ, 210 વિદ્યાર્થીઓ પ્રવાસ જવાના હતા. તો તમને યાદ છે. હવે પ્રવાસની શરૂઆત કરીએ. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હળિયારા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. મિત્રો, આપણે પણ પ્રવાસ જઈએ છીએ અને બસમાં કેટલી બધી મજાઓ કરીએ છીએ. સાચે ને? આપણે ઘણી મજાઓ બસમાં કરીએ છીએ. અંતાક્ષરી રમીએ છીએ, પાસિંગ બોલની ગેમ રમીએ છીએ, બસમાં ઊભા ઊભા ડાન્સ પણ કરીએ છીએ, બારીની બહારની હળિયારીઓ જોઈએ છીએ. બરાબર ને? આપણે આ બધું બસમાં બેઠા બેઠા નિરીક્ષણ કરીએ છીએ. હવે આગળ જુઓ. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? મિત્રો, આપણે પણ બસમાં બેઠા બેઠા વિચાર કરીએ છીએ કે આપણે ક્યારે પહોંચીશું, ક્યારે ત્યાં બસમાંથી ઉતરીશું, ક્યારે ત્યાં રમીશું, મજા કરીશું, નવું નવું ત્યાં જે ભોજન બનાવ્યું હોય તે ખાઈશું. બરાબર ને? આવી બધા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં પણ હોય છે. જેવી રીતે ઇન્દ્રના મનમાં પ્રશ્ન છે કે આપણે ભોપાલ ક્યારે પહોંચીશું. તો એમના જે ટીચર છે આશાબેન, તે શું કહે છે? જો આપણે ક્યાંક પણ રોકાયા વગર જઈશું તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. તેમના ટીચરે શું કીધું કે આપણે બસને વચ્ચે ક્યાંય પણ ઊભી રાખીશું નહીં, તો આપણે 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. એટલે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. હવે મિત્રો, આપણે કેટલા વાગે બસમાં બેઠા હતા? જે સમય આપણે શરૂઆતમાં જોયો, તો આપણે 9 વાગે બસમાં બેઠા હતા. કેટલા વાગે? 9 વાગે. આપણે 9 વાગે બસમાં બેસી ગયા હતા. અને ટીચરે શું કીધું કે 2 કલાકમાં આપણે ભોપાલ પહોંચી જઈશું. કેટલા કલાકમાં? 2 કલાકમાં. એટલે 9 ને 2 11, એટલે આપણે 11 વાગ્યાની આસપાસ ભોપાલ પહોંચી જઈશું. હવે આગળ જુઓ. મંજીત, શું એ બહુ દૂર છે? મંજીતે શું કીધું કે ભોપાલ શું બહુ દૂર છે? ભીમસેનભાઈ, લગભગ 70 કિમી. 70 કિમી એટલે કે 70 કિલોમીટર. હવે આગળ જુઓ. રૂબી, શું આપણે ક્યાંક ઊભા રહેવાના છીએ? રૂબીએ શું પૂછ્યું કે આપણે રસ્તામાં ક્યાંક ઊભા રહીશું? રાકેશભાઈ, હા કદાચ. ભીમ બેટકા, ક્યાં? ભીમ બેટકા. તો જે એમના રાકેશભાઈ જે સર છે એમના, તેમણે શું કીધું કે હા, આપણે કદાચ ભીમ બેટકા નામનું જે શહેર છે ત્યાં ઊભા રહીશું, જે અહીંથી 50 કિમી છે. જે અહીંયાથી કેટલા? 50 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. જો તેઓ ભીમ બેટકા જાય,
ત્યાં પહોંચશે 10 વાગ્યા પહેલા, બરાબર ને? એમના ટીચરે શું કીધું હતું કે આપણે 2 કલાકની અંદર ક્યાં પહોંચી જઈશું? ભોપાલ પહોંચી જઈશું, જે ભોપાલ કેટલા કિલોમીટર દૂર છે? 70 કિલોમીટર દૂર છે. પણ સરે શું કીધું કે કદાચ આપણે રસ્તામાં ભીમબેટકા નામનું જે શહેર છે ત્યાં ઊભા રહીશું, જે કેટલા કિલોમીટરના અંતરે છે? 50 કિલોમીટર અંતરે આવેલું છે. તો આપણો આપણે પહોંચવાનો સમય કેટલો છે? 11 વાગ્યાની આસપાસનો. તો આપણે ભીમબેટકા નામનું જે શહેર છે, જે 50 કિમીના અંતરે આવેલું છે, ત્યાં કેટલા સમય દરમિયાન પહોંચી શકીએ? 10 થી 11 વાગ્યાની વચ્ચે કે 11 વાગ્યા પછી. તો આ 3 સમય તમને આપેલા છે. 3 સમયમાંથી કયો સાચો સમય તમને લાગે છે અંદરથી તે શોધી કાઢો. કે 10 વાગ્યા પહેલા પહોંચી જઈશું, 10 થી 11 વાગ યાની વચ્ચે પહોંચીશું, કે 11 વાગા પછી પહોંચીશું. તો મિત્રો, તમે વિચાર્યું આપણે કેટલા વાગ્યાની વચ્ચે પહોંચીશું? તો આપણે 10 થી 11 વાગ્યાની વચ્ચે પહોંચીશું, બરાબર. હવે આગળ જુઓ, બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા. એટલે બધા જ બાળકો બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓ, તે કેટલી લાંબી અને પહોળી છે. તો મિત્રો, આપણે નર્મદા નદી તો જોઈએ છે અને એની ઉપર જે પુલ આવેલો છે તે પુલને પણ આપણે જોયો છે. ક્યારેક કે આપણે ક્યાંય ને ક્યાંય તો ગયા જ હોઈશું એ પુલ પરથી. એટલે એ પુલને આપણે જોયો છે, જે નર્મદા નદીની ઉપર બાંધવામાં આવેલો છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ, કે તે કેટલો પહોળો છે તેનો અંદાજ હવે આપણે લગાવીશું. હવે જુઓ પાના નંબર 26 ઉપર. ગોપી, 100 મીટર. ગોપીએ શું કીધું કે શું એની પહોળાઈ 100 મીટર છે? ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. શું કહે છે? કે 100 મીટરથી વધારે કહી શકાય નહીં. વિક્ટોરિયા, 1/2 કિલોમીટરથી વધારે. હવે 1/2 કિલોમીટર એટલે કેટલા? 1/2 કિલોમીટર એટલે કેટલા? આપણને ખબર છે કે 1 કિમી બરાબર 1000 મીટર. તો 1/2 કિલોમીટર એટલે કેટલા થશે? 1/2 કિલોમીટર બરાબર 500 મીટર. હવે આગળ જોઈએ. આશાબેન, જુઓ ત્યાં લખ્યું, જે એમના શિક્ષક છે તે શું કહે છે કે જુઓ ત્યાં પુલ પાસે લખ્યું છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે. કેટલો લાંબો છે? 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો હોઈ શકે. શું વિક્ટોરિયા સાચી છે? શરાફ, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. જે સદાફ નામની જે છોકરી છે તે શું કહે છે કે 500 મીટરની હું કલ્પના પણ કરી શકતી નથી. તો એમના ટીચર શું કહે છે? આશાબેન, જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. એમના શિક્ષક શું કહે છે કે આપણે જે બસમાં બેસી રહ્યા છે, બેઠેલા છે, તે બસ 5 મીટર લાંબી છે. તો કલ્પના કરો આવી કેટલી બસ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. હવે પુલની જે લંબાઈ છે તે કેટલી છે? 756.82 મીટર છે. અને એ લોકોની બસ જે છે તે 5 મીટર લાંબી છે. તો મિત્રો, વિચાર કરો કે આ 756.82 મીટરના પુલ ઉપર જે લંબાઈમાં છે એની ઉપર 5 મીટરની બસ કેટલી ઊભી રહી શકે. તો આ શોધવા માટે આપણે શું કરવું પડે? 756.82 ભાગ્યા 5 કરવા પડે. તો હવે આપણે જોઈએ
756.82 ભાગ્યા 5, 5 એકા 5, 7 માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 5, થયા 25, હવે 5, 5, 25, 0, 0, ઉપરથી ઉતાર્યા 6, હવે 5, એકા 5, બચ્યા કેટલા 1, હવે ઉપરથી ઉતાર્યા 8, એટલે કે 5 તાલી 15, 0, 8 માંથી 5 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 2, 5, 30, 0, 2, હવે 2 શેષ વધ્યા. હવે જો મિત્રો, અહીંયા એકમ અને દશક પછી દશાંશ ચિહ્ન મૂકેલું છે, તો આપણે અહીંયા પણ એકમ ને દશક પછી દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે કેટલી બસ આવશે? 151.36. હવે 36 સેમીની આપણે નાની બસ ટુકડો તો ગોઠવી શકીએ નહીં, એટલે આ જે 756.82 મીટરનો જે લાંબો પુલ છે એની ઉપર 151 બસ ઊભી રહી શકે છે, બરાબર? એટલે 756.82 મીટરનો જે પુલ છે એની ઉપર 151 બસ ઊભી રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.